નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ છ દોરવણી વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર તેના વિશે અભ્યાસ કરી ગયા તેમજ વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર વચ્ચે શું ભેદ છે તફાવત છે તેનો પણ અભ્યાસ કર્યો આજે આપણે માહિતી સંચારને અવરોધતા પરિબળો એટલે કે અસરકારક માહિતી સંચારની કયા પરિબળો અવરોધે છે તેના વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે માહિતી સંચાર એ શબ્દો પત્રો સૂચનાઓ વિચારો કે મંતવ્યોના આપ લે કરવાની પ્રક્રિયા છે એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબદ્ધ સ્વરૂપે માહિતી પૂરી પાડે કે જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે એ માહિતી સંચાર કહેવાય વિદ્યાર્થી મિત્રો ઘણી વખત માહિતી સંચાર માટે ઘણા બધા પરિબળો કે કારણો છે તે માહિતી સંચારની અવરોધતા હોઈએ છે આવા પરિબળો કે કારણો છે તેના વિશે આપણે જાણીએ તો કહી શકાય કે માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા ઉપર રહેલો છે પણ આપણે જાણીએ છીએ કે માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે એટલે કે માનવી દ્વારા માહિતીની આપલે થતી હોઈએ છે એટલે સ્વાભાવિક છે કે માનવીની મર્યાદાઓ છે ત્યાં નડી શકે આવી મર્યાદાઓ છે તે લાગણી છે ભૂલો છે અનુમાનો અસમજ અવિશ્વાસ અને ડર આ વગેરે બાબતો છે એ માહિતી સંચારની અવરોધતા હોઈએ છે વિદ્યાર્થી મિત્રો એક માર્કનો પ્રશ્ન આવો હોઈ શકે કે માહિતી સંચાર વખતે માનવીની કઈ મર્યાદાઓ અવરોધક બને છે તેનો જવાબ મેં અંડરલાઈન કરી છે તમે સમજી શકો છો કે માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી ભૂલો અનુમાનો અણસમજ અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધક પરિબળો એ બને છે આવા પરિબળો છે એમાં પેલું પરિબળ છેની વાત કરીએ સ્પષ્ટ આયોજનનો અભાવ વિદ્યાર્થી મિત્રો માહિતી મોકલતા પહેલાં કોઈ માહિતી કયા ક્રમમાં અને કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપી દેતા હોય તેવું પણ બને એટલે કે માહિતીના મહત્ત્વ પ્રમાણે માહિતીને ક્રમમાં ગોઠવવા જોઈએ જ્યારે માહિતીના યોગ્ય ક્રમની ઉપેક્ષા થાય અથવા તો તેનો માર્ગ છે ટૂંકાવવામાં આવતો હોય ત્યારે પણ જે કંઈ પગલાં લેવામાં કંઈ વિલંબ થાય અને માહિતી સંચાર એ માર્ગમાંથી બાકાત રાખેલા કર્મચારી ઘણી વખત નારાજી અનુભવે એવું પણ બને જેનાથી નિર્ણય લેવામાં પણ અને કાર્યનો અમલ કરાવવામાં પણ એકમાં મુશ્કેલી થઈ પડતી હોઈએ છે ત્યાર પછી બીજો અવરોધક પરિબળ જોઈએ તો ભાષાંતરની ભૂલ વિદ્યાર્થી મિત્રો ભાષાંતર બહુ મહત્ત્વની બાબત ગણાવી શકાય ખાસ કરીને કોઈ લેખિત માહિતી સંચાર હોય ત્યાં મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ છે એ મેળવતા હોઈએ છે અને આવા સંદેશા જો એ માતૃભાષામાં ન હોય એવું પણ બની શકે તો આવી માહિતીનું અર્થઘટન નીચેની સપાટી તરફ જ્યારે થાય તો યોગ્ય ન થાય ભાષાંતરની ભૂલ છે ત્યાં થવાની શક્યતા રહેલી છે ખાસ કરીને જો સંદેશો છે તેમાં કોઈ શબ્દો છે આડાવડા ખોટા વાક્ય ક્યાંય મૂકવામાં આવ્યા હોય અથવા તો ઉચ્ચ સપાટીના કે મધ્ય સપાટીના અધિકારીઓ છે તેને જે કાંઈ સંદેશો મોકલ્યો છે એ ટેકનિકલ ભાષામાં કે વિશેષ તજ્ઞની ભાષામાં એને લખાયો હોય તો પણ નિમ્ન સપાટીએ કામ કરતા કર્મચારીઓ કે કારીગરો છે તે યોગ્ય રીતે તેને ન સમજે તો પણ અવરોધ કે વિક્ષેપ છે તે ઊભો થઈ શકે છે ત્યાર પછી માહિતી સંચાર માટે ત્રીજો અવરોધક પરિબળ છે એ જોઈએ તો અસ્પષ્ટ સંદેશ આવવો વિદ્યાર્થી મિત્રો જે બાબતની માહિતી મોકલવાની છે તે માહિતી વિવિધ માધ્યમોના ઉપયોગ દ્વારા ઘણી વખત મોકલવાની થતી હોઈએ છે તો આ માહિતી અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય શબ્દો કે વાક્યની અયોગ્ય ગોઠવણ હોય કે સંદેશામાં એકસૂત્રતા હોતી નથી તો પરિણામે આવા સંદેશાવો કે માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય એવું બની શકે અને માહિતી સંચાર છે તે અવરોધાય ઘણી વખત માહિતી કે સંદેશો મોકલનારે તે ઘડવામાં કઈ બેદરકારી બતાવી હોય ગૂંચવડા કર્યા હોય મહત્ત્વની બાબત ભૂલી જવામાં આવી હોય શબ્દો ખોટા વપરાઈ ગયા હોય કે વાક્ય રચના છે પણ થોડીક આડાવડી થઈ ગઈ હોય શબ્દોનો ક્રમ આડાવડો થઈ જવાથી વાક્યનો અર્થ પણ આડાવડો થઈ જાય વિદ્યાર્થી મિત્રો તે આપણે આગળ જ સમજી ગયા એટલે અહીં આ પ્રકારની માહિતી છે કે સંદેશો છે એ થોડુંક વિકૃત અલગ પ્રકારનો છે બની જતો હોઈએ છે તો ત્યારે પણ માહિતી સંચાર છે તે અવરોધાય ત્યાર પછીનો અવરોધક પરિબળ જોઈએ અસ્પષ્ટ અનુમાનો ઘણા બધા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વ ધારણાઓ પર રહેલો હોય છે આવા અનુમાનો અને પૂર્ણ ધારણાઓ છે એ સ્પષ્ટ કર્યા વગર જો સંદેશો મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્ત્વ જ કંઈક બદલાઈ જતું હોઈએ છે ઘણી વખત આવું બનતું હોઈએ છે દાખલા તરીકે કોઈ મહત્ત્વનો કોઈ ગ્રાહક છે એ માહિતી મોકલે કે અમુક દિવસે અને સમયે કંપનીના કારખાનાની મુલાકાત આવશે હવે અહીં ગ્રાહક માની લે છે કે કંપની તેનું સ્વાગત કરવાની તેમજ તેના માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરશે જ્યારે કંપનીના સંચાલકો એમ માને છે કે તે પોતાના અન્ય કામે આવતું હશે અને સાથે સાથે કારખાનાની મુલાકાત પણ લેતો જશે એટલે અહીં કોઈ યોગ્ય વ્યવસ્થા થતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ અસ્પષ્ટ અનુમાનો છે એ પણ માહિતી કે સંદેશાને અવરોધતા હોઈએ છે ત્યાર પછી એનો અવરોધક પરિબળ જોઈએ યોગ્ય સમયનો અભાવ કેટલીકવાર માહિતીને આધારે નિર્ણય લેવાના થતા હોય અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય જો માહિતી સમયસર જ ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા છે એ ઘટી જતી હોઈએ છે સંચાલકો અમુક વ્યક્તિને અસર કરે તેવા મહત્વના ફેરફારો કરે છે અને તેની માહિતી આપતા હોય છે પરંતુ તે મેળવનાર તેનો પૂરો અર્થ સમજે તે પહેલાં તેનો અમલ કરવાનો હોય તો માહિતી સંચાર અસરકારક નીવડે નહીં ત્યાર પછીનું અવરોધક પરિબળ જોઈએ માહિતીનું અતિ ભારણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોઈ મોટા એકમો હોય તેમાં માહિતીની સતત અને અવિરત આપલે થતી જ હોઈએ છે અને આવી આપલે કરવા માટે કોઈ માણસ કે કર્મચારી રાખવામાં આવતો હોઈએ છે તો ક્યારેક બની શકે કે આ માણસ કે કર્મચારી દ્વારા માહિતીના ભારણના કારણે કર્મચારી કે જે માણસ રાખેલો છે માહિતીની આપણે માટે એ માહિતીમાં ચોકસાઈ ન જાળવી શકે માહિતીના ભારણના કારણે એ કામના નિકાલને વધારે પ્રાધાન્ય કે મહત્ત્વ આપતો હોય તો આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચારનો હેતુ છે તે નિષ્ફળ જતો હોઈએ છે એક જ જો કર્મચારી અનેક પ્રકારની માહિતી આપવાની હોય તો એના ઉપર બોજો વધે સ્વાભાવિક છે આ પરિસ્થિતિમાં માહિતીની ચોકસાઈ જાળવાના બદલે એ કર્મચારી કામના નિકાલને જ વધારે પ્રાધાન્ય આપી દે આમ વધુ પડતો ભરાવો તેની અસરકારકતા ઘટાડી દેતો હોઈએ છે આ જ રીતે માહિતી સંચારના વિવિધ માર્ગોના માધ્યમો છે એના વહન કરવાની શક્તિની પણ મર્યાદા હોઈએ છે આ મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જો માહિતીની આપલી કરવાની થાય તો તેની અસરકારકતા છે એ ઘટે છે ત્યાર પછીની બાબતો જોઈએ સંદેશા પ્રત્યે દુર્લક્ષતા વિદ્યાર્થી મિત્રો કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ છે એ સંદેશા પ્રત્યે બે ધ્યાનપણું અને બેદરકાર રહેતા હોઈએ છે તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય આવું પણ બને આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષતા સેવવાથી માહિતી સંચારમાં અવરોધ છે એ ઊભો થતો હોઈએ છે ખાસ કરીને કર્મચારીઓ છે એના માટે કંપની જે બુલેટિન નોટિસ પરિપત્ર કે અહેવાલ બહાર પાડે છે તો તેના તરફ ઘણા બધા કર્મચારીઓ બેદરકાર રહે જેના પરિણામે ઘણા કર્મચારીઓ પોતાની પેઢી વિશેની માહિતી એનાથી વંચિત રહેતા હોઈએ છીએ તે જ પ્રમાણે ઊંચી સપાટીએ પણ સંચાલકો છે એ નીચેથી આવેલા કોઈ અહેવાલો છે તેના તરફ પણ બેદરકાર રહી તો પણ માહિતી છે એ યોગ્ય રીતે પહોંચી શકે કે મળી શકે નહીં ત્યાર પછીનો પરિબળ જોઈએ અયોગ્ય માધ્યમની પસંદગી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે સંદેશા એની આપણે માટેના ઘણા બધા માધ્યમો છે તેમાંથી સંદેશાને અનુરૂપ યોગ્ય માધ્યમ છે પસંદ કરવું જોઈએ પરંતુ માહિતી આપવાને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે સંદેશાના અનુરૂપ ન થઈ હોય તો પણ માહિતી સંચાર છે તેમાં અવરોધ ઊભો થતો હોય છે જો કોઈ માહિતી તાત્કાલિક મોકલવાની હોય તો આપણે ટેલિફોનના બદલે તેનો પત્રનો ઉપયોગ કરીએ પત્ર પોતતા વાર લાગે તો એ કોઈ માહિતીનો કોઈ અર્થ જ નથી ને કારણ કે જે બનાવ કે જે સમય પસાર થઈ ગયો છે એને લગતી માહિતી અતિ ઝડપથી મૂકવાની હતી તો આપણે અયોગ્ય માધ્યમ પસંદ કર્યું ટેલિફોનના બદલે મોબાઈલ ફોનના બદલે આપણે પત્ર લખ્યો પત્રને ચારથી પાંચ દિવસ લાગે તો સ્વાભાવિક છે કે જે બનાવ બનવાનો હતો એ જેની માહિતી એ બનાવ તો બની ગયો તો પણ માહિતી સંચાર છે એમાં અવરોધ ઊભો થાય ઘણી વખત તમે જોતા હશો સમાજમાં પહેલાંના વખતમાં આવું બનતું વિદ્યાર્થી મિત્રો લગ્નની કંકોત્રીઓ ટપાલમાં આવતી ટપાલમાં પૂછતા પૂરતા વાર લાગે લગ્નની તારીખ વહી ગઈ હોય લગ્ન પૂરા થઈ ગયું હોય તેના પછીના બે દિવસ પછી કોંકોતર્યો મળે તો શું થાય એ તમે સમજી શકો એટલે કયા અયોગ્ય માધ્યમની પસંદગી તો માહિતી સંચારને અવરોધ ઊભો કરી જતો હોઈએ છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ છેલ્લો અવિશ્વાસ અને ડર વિદ્યાર્થી મિત્રો જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની નજરથી જોવામાં આવતા હોય છે જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો અધિકારી તરફથી શિક્ષા કે દંડ થશે તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે ભૂતકાળમાં સાચી માહિતી આપી હોય અને તેના માઠા પરિણામો છે એ કર્મચારીને સજાર ભોગવા ભોગવવા પડ્યા હોય તો તેવા અનુમાનો કે અનુભવોને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવાના પ્રયત્નો છે એ કર્મચારીઓ દાર દ્વારા થતા હોઈએ છે એટલે કેટલીક વાર સુપરવાઇઝરો ઉચ્ચ સંચાલકો તરફથી કંઈક સંદેશો મળેલો હોય તો એ વિકૃત રીતે રજૂ કરે છે આવા બે ચાર અનુભવ થયા પછી કામદારો તેણે આપેલા સંદેશા ઉપર જલ્દી અમલ પણ કરતા નથી અથવા તો તે અંગે તેમનામાં કોઈ ઉત્સાહ છે એ પણ હોતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે માહિતી સંચાર છે તેને અવરોધતા આટલા પરિબળો છે એ દૂર કરવા જોઈએ તો આગળના લેક્ચરમાં આપણે અવરોધોને દૂર કરવા માટેના ઉપાયો છે તેના વિશે અભ્યાસ કરીશું ધન્યવાદ